गुड मॉर्निंग डियर फ्रेंड्स, जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, आजना अपना आ उष्मा गति शास्त्र चाली रहेला एकम में लेक्चर नंबर 7 में एक नानकड़ो एवो मुद्दो पण महत्वनो मुद्दो, भले परीक्षा की दृष्टि कदाच आकृति वाला के कोई प्रश्नों आना अंदर थी नहीं पूछा था, परंतु जे अपने डेल्टा एच बराबर क्यूपी और डेल्टा यू बराबर क्यूवी एटले के क्रमशः लेक्चर 5 और लेक्चर 6 में अचल कदे प्रणाली मेळवेली उष्मानु मूल्य तेना आंतरिक ऊर्जा ना फेरफार ना मूल्य बराबर होय छे तेवुं साबित कर्युं, अने त्यारबाद अचल कदे प्रणाली मेळवेली के गुमावेली उष्मानु मूल्य तेना एन्थाल्पी फेरफार ना मूल्य बराबर होय छे। एट देट क्लियर? तो गत बे लेक्चर में आज आपणे मापन कर्या डेल्टा एच अने डेल्टा यू, पण एक गाणितिक रीते मित्रों आपणे सूत्र मेळव्या, बट एट द एक्सपेरिमेंटल एटले के प्रायोगिक रीते प्रायोगिक रीते आपणे तेने कई रीते मापन करीए छे, तो आजनो जे मुद्दो छे मित्रों, तो मित्रों ए आजना मुद्दामां आपणा पाठ्यपुस्तकमां 6.3 नंबरनो नानकडो टचुकडो गणातो अने आजना ज लेक्चरमां आपणे एनाथी आपणे अभ्यास करीशु कि जे डेल्टा यू अने डेल्टा एच नु मापन दर्शावानु छे कि कई रीते आ मापन थई रह्युं छे, आ मापन कई रीते थाय, तो 6.3 नंबरना आ मुद्दामां डेल्टा यू कहता आंतरिक ऊर्जा नो फेरफार अने डेल्टा एच कहता एन्थाल्पी नो फेरफार कई रीते मापीए छे। तो सौ प्रथम तो आपणे समजीए कि भाई डेल्टा यू जे छे એને આપણે શું આ રીતે તારવ્યું હતું કે નતું તારવ્યું મિત્રો, બરાબર? અચળ કદે પ્રણાલીએ શોષેલી જે ઉષ્મા છે તે તેના આંતરિક ઉર્જાના ફેરફારના મૂલ્ય બરાબર હતું, અને બીજું આપણે આ રીતે વાત કરી હતી, બરાબર છે, કે ક્યુપી અચળ દબાણે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્માનું મૂલ્ય। હવે જો બંનેના માપનની વાત કરીએ તો ખરેખર પ્રાયોગિક રીતે છે, એટલે આપણે તેનું પ્રાયોગિક કોઈક साधन से कई रीते मापी शकाय एनी थोड़ी घणी एवी चर्चा करिए, अने पाठ्यपुस्तकनो आ जे मुद्दो छे ए मुद्दाने न्याय आपी अने पछी आपणे आवा डेल्टा एच जे छे ने एन्थाल्पी जेने कहेवाय ए एन्थाल्पीना फेरफारना प्रकारो तरफ जईशुं। तो डेल्टा यू आंतरिक ऊर्जानो फेरफार एटले अचळ कदे प्रणालीए શોષેલી ઉષ્મા, અને ડેલ્ટા એચ એટલે અચળ દબાણે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા। ધેટ મીન્સ હિયર ઇઝ ધ ટુ ફેક્ટર્સ, કયા? મેળવેલી કે ગુમાવેલી, દેટ મીન્સ પ્લસ કે માઇનસ, અને અહીંયા માત્ર શોષેલી છે। તો આના માટે ખરેખર તો ડેલ્ટા યુ અને ડેલ્ટા એચ નું માપન જો આપણે કરવું હોય તો તમામના એકમોમાં કેલરી કેલરી જે શબ્દ વાપરીએ છે ને, તો ખરેખર એને કેલરી મિતિ કહેવાય। આનું માપન કરવું હોય ને તો આનું નામ થશે કેલરી મિતિ। કેલરી મિતિ એ વાળી શું સાહેબ? તો મિતિ એટલે માપન, મેટ્રિક, અને કેલરી તો કેલોરીમેટ્રી એવો એક અંગ્રેજી શબ્દ થાય છે, કેલોરીમેટ્રી। તો આ કેલોરીમેટ્રી કરવા માટે આપણે કેલરીમીટરની જરૂર પડે। કોની જરૂર પડશે? સાધન તરીકે। તો સાધન તરીકે અલગ અલગ રીતે બનાવેલા એવા કેલરીમીટરની જરૂર પડે। આ કેલરીમીટર જે છે એ મિત્રો અલગ અલગ રીતે આપણે તેને દર્શાવી શકાય। પાઠ્યપુસ્તકમાં પણ બે આકૃતિ આપી છે, અહીંયા આપણે થોડી એને એક એવો ઓપ આપીશું કે રેખાચિત્ર દોરી અને માત્ર સમજાવવા પ્રયત્ન કરીશું। તો સૌ પ્રથમ તો આ જે ક્યુવી માપન કરવાનું હોય ને, તો એના માટે અચળ કદે જે પણ એક સાધન બનાવવાનું છે, તો સૌથી પહેલા એમાં એક આવું પાત્ર લેવાનું છે મિત્રો, આવું એક પાત્ર કે જેની અંદર પાણી જ ભરેલું છે બધું, બરાબર? આમ પાણી ભરેલું હોય, હવે પાણીનું પણ બહુ મહત્વ છે, આમાં બધું H2O ભરેલું છે, પાણી ભરેલું છે। ત્યારબાદ એની અંદર હવે ખરેખર જે મૂકવામાં આવતું જે તંત્ર છે ને, એ તંત્ર બહુ વિશિષ્ટ પ્રકારનું હોવું જોઈએ, જેને આપણે બોમ્બ કહીએ છીએ મિત્રો। બોમ્બ એટલે ફોડવાનો બોમ્બ નહીં, પરંતુ એવું એક પાત્ર જે ધાતુનું બનાવેલું હોય છે, જેને ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસ ખૂબ ગહન અભ્યાસ કરાવી શકે એમ છે, આવું કન્સિડ કરેલું એક પાત્ર છે, બરાબર? ખરેખર તો આ ઉષ્મીય ફેરફારો જ છે બધા। હવે આવા આ કન્સિડર કરેલા જે પણ પાત્રમાં
આ પાત્રમાં એક ખાસ પ્રકારની રચના એવી કરેલી છે કે અહીંયાથી આ રીતે કરી અને આ ઉપકરણ જે રીતે બનાવેલું છે કે જેમાં અહીંયા બે એવા ફાયરિંગ થતા ટર્મિનલ્સ આપણે મોકલવાના છે નીચે સુધી અને આ પાત્રને આ રીતે અહીંયાથી સીલ કરી દેવામાં આવે છે. આ અહીંયાથી આ રીતે સીલ કરવાનું છે. જો મિત્રો ખાસ ધ્યાન રાખશો કે આ સીલ કરેલા જે પણ પાત્રમાં અહીંયાથી આ નળીને ઉતારવામાં આવે છે બરાબર, અને તે જ પ્રમાણે અહીંયા જે ટર્મિનલ આપણે એની અંદરથી પસાર કરવાના છે એના માટે પણ જગ્યા છે. હવે જુઓ તો ખરેખર તો અહીંયા આ બે છેડા બહાર કાઢીએ છીએ આપણે. આ બંને જે છેડા મિત્રો બહાર કાઢ્યા છે એ અહીં જતાની સાથે આને ફાયરિંગ ટર્મિનલ્સ કહી શકાય, એટલે કે જ્વલન, ફાયર કરવું એટલે જ્વલન, જ્વલન છેડા છે આ બંને બરાબર. અને આપણે બોમ્બ કહીએ છીએ, બોમ્બ એટલા સાધનનું નામ પણ બોમ્બ કેલરીમીટર થાય ખરેખર તો, કારણ કે અચળ કદે જે ઉષ્મીય ફેરફાર શોધવાનો છે અને એના માટે જે આંતરિક ઉર્જાનો ફેરફાર શોધવાનો છે તેની આ વાત કરી રહ્યા છે. આ આકૃતિ ખાસ સમજી લેજો, ક્યાંય દોરવાની નહીં આવે શક્ય છે ત્યાં સુધી, પરંતુ આકૃતિ પરથી જે એના કેટલાક વિધાનો આપણે લખવાના છે તે સમજીશું. હવે જુઓ મિત્રો કે આમાં અહીંયા એક સ્ટરર મૂકી રાખવાનું છે. શા માટે સ્ટરર મૂકીશું એ તમને સમજાવીશ. આમ ગોળ ફરતું એવું સ્ટરર છે આ રીતનું, કે જે ગોળ 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 વલોણીની માફક આ ફેરવ્યા કરે છે, સ્ટરર છે. અને અહીંયા આ તમામ પાત્રની અંદરનું જે રહેલું જે પાણી છે એ પાણીનું તાપમાન માપવા માટે આ એક પ્રકારનું આવું પ્રયોગશાળાનું થર્મોમીટર આપણે ગોઠવણી કરીશું. આ થર્મોમીટર છે મિત્રો. આ બધું જે છે ને સાધનો એકબીજાની સાથે એટેચ કરેલા છે, બાંધેલા છે, કે પાણીમાં દબડતું કે હવામાં કે પાણીમાં તરતું થર્મોમીટર ના હોય, પરંતુ અત્યારે આપણે માત્ર એનો ડ્રો કરી રહ્યા છે, રેખાકૃતિ કરી કાઢેલી છે. હવે જુઓ તો આનો ઉપયોગ શું છે, તો વાદળી કલરની પેનથી જે બતાવેલું છે જે અહીંયા એક પ્રકારની નળી, ખાસ ધ્યાનથી જોજો કે ત્યાંથી આપણે એમાં ઓક્સિજન પસાર કરવાનો છે. અહીંયા ઓક્સિજન પસાર કરવાનો છે, પરિણામે શું થશે કે ઓક્સિજન પસાર કરવાના કારણે કે અહીંયા જેવું ઓક્સિજન પસાર કરીશું એ ઉપરાંત આની અંદર એવું કોઈ પ્રવાહી ભરેલું છે તો અહીંયા એક સ્ટેન્ડ મારફતે, આ રીતે એક સ્ટેન્ડ મારફતે આ કાળા કલરની માર્કર પેનથી બતાવું છું, અહીંયા એવો એક દહનશીલ પદાર્થ મૂકેલો છે. આ દહનશીલ પદાર્થ જે સળગ છે, કેમ, કારણ કે જ્વલન છેડાથી ત્યાં આગળ બ્લાસ્ટ થઈ અને સળગશે. સળગશે સ્વાભાવિક છે કે આ સીલ્ડ કરેલું પાત્ર છે એટલે એમાં ગરમી ઉત્પન્ન થશે. જેવી રીતે ગરમી ઉત્પન્ન થશે એટલે તાપમાન વધી જશે. આ તાપમાન વધી જશે તો એ તાપમાનની સીધી અસર આ પાણી પર થશે. કેમ, પાણી કેમ લીધું, હવે ખ્યાલ આવ્યો મિત્રો કે આ પાણીમાં આ તાપમાનના ફેરફારથી આ તાપમાનનો જે ફેરફાર કે ઉષ્મીય ફેરફાર તે પર્યાવરણ પર અસર કરતી નથી. ખાસ ધ્યાન રાખજો, તેમના પર્યાવરણ પર અસર કરતી નથી. કોણ, આ ઉષ્મા કે જ્યાં સાધનમાં જ રહેશે, એટલા માટે તો સીલ્ડ કરેલું આ પાત્ર છે. હવે ખાસ એક જરૂરી બાબત છે કે આ જે ભાગ છે એ ભાગ ઉપર દબાણ હેઠળ જે ઓટુ પસાર કરેલું છે ને મિત્રો, આ ઓટુ એટલે ઓક્સિજન મળતો રહે છે, નહીં તો શું થાય, એકદમ સીલ્ડ કરેલું છે, હવા ચુસ્ત બંધ, એકદમ આવીનું પાત્ર હોય તો દહનની પ્રક્રિયા શક્ય ના બને ઓક્સિજન સિવાય, એટલે અહીંથી ઓક્સિજન પસાર થાય છે. આ દહનશીલ પદાર્થ છે તેને આ જ્વલન છેડાથી જે પણ આપણે એને દહન કરાવડાયું છે અંદર ઉષ્મીય ફેરફાર થયો હશે. તો આ પ્રકારના આ બોમ્બ કેલરીમીટરનો ઉપયોગ આંતરિક ઉર્જાનો ફેરફાર કે જે અચળ કદે પ્રણાલીએ મેળવેલી ઉષ્મા માટે શોધવાનો છે તેની વાત કરી. હવે આ આકૃતિ પરથી જે પણ તેની કાર્યરચના મિત્રો સમજાઈ રહે તો તેના કેટલાક મુદ્દા એવા છે કે આ બોમ્બ કેલરીમીટર એ સીલ કરેલું હોય, આ બોમ્બ કેલરીમીટર સીલ કરેલું છે મિત્રો, એટલે કે બંધ છે, એકદમ ચુસ્ત રીતે સીલ કરેલું છે. તો સીલ કરેલ હોય તેમાં કદ બદલાતું જ નથી, એટલે કદનો બદલાવ થતો નથી. દેટ મીન્સ
કે કદ માટે હું આમ કહીશ કે ડેલ્ટા વી શૂન્ય જ છે, કોઈ ફેરફાર થતો નથી, આંતરિક કે પ્રારંભિક કદનો કોઈ ફેરફાર થતો નથી, એટલે કે એમ કહી શકાય કે કદ બદલાતું નથી. ચલો આ અહીંયા એક ઘટના પૂરી. હવે આની પરથી આપણે આગળ વધવાનું છે કે જો કદ બદલાતું નથી તો શું. તો મિત્રો હવે આ આકૃતિને થોડું મારે ખસેડવી પડે, કારણ કે લખવાનું છે પાછું. ચાલો કેટલાક વિધાનો આપણે અહીંયા લઈ લઈએ છીએ, બરાબર. આના વિધાનો જે છે ને, કારણ કે અહીંયા થોડુંક લખવાનું ઓછું આવશે, આકૃતિ નાની છે, એ આપણે પહેલેથી મેઝરમેન્ટ રાખેલું છે મને ખ્યાલ છે માટે, અને પાઠ્યપુસ્તકનો તમારે પણ સઘન અભ્યાસ થતો હશે. હવે આવા કેટલાક બીજા વાક્યોનો ઉપયોગ કરી, વાક્યો દેટ મીન્સ એની ઘટનાઓનો. તો જેમ કદ બદલાતું નથી તો એની પરથી શું થશે કે તેમનો ઉષ્મીય ફેરફાર જે છે ને, એ ઉષ્માનો ફેરફાર અચળ થઈ ગયો. એટલે ઉષ્મીય ફેરફાર અચળ છે. હવે જો ઉષ્મીય ફેરફાર અચળ છે તો આનો મતલબ એ થયો, ચલો આપણે અહીંયાથી આ એક પોઈન્ટ અહીંયા લખીશું, બરાબર. માટે કાર્ય થતું નથી, ભલે વાયુમય પ્રક્રિયા હોય, વાયુમયમાં પણ, ચલો આ વિધાન લખું છું, બરાબર. વાયુમય પ્રણાલી હશે તો પણ કાર્ય થતું નથી, કારણ કે શું છે, ડેલ્ટા વી બરાબર ઝીરો. ઓકે, ચલો આટલે સુધી પહોંચ્યા. તો આનો મતલબ એ થયો મિત્રો કે, વિધાન લખું છું કે, કેલરી મીટર ના તાપમાનના ફેરફારના અવલોકનોને, ખાસ ધ્યાન રાખજો, આ કેલરીમીટર છે ને, એ કેલરીમીટરમાં જે તાપમાનના ફેરફાર થયા છે ને થર્મોમીટરમાં, તો એના અવલોકનોને ક્યુવી, દેટ મીન્સ અચળ કદે જે પ્રણાલીએ મેળવેલી ઉષ્મા છે એ ક્યુવીના મૂલ્યોમાં, ક્યુવીના મૂલ્યોમાં આપણે યોગ્ય રીતે કેલરીમીટરનો ઉપયોગ કરીને જ યોગ્ય રીતે એમના મૂલ્યોમાં આ કેલરીમીટરના, ખાસ કરીને ઉષ્માધારિતાના કેલરીમીટરના મૂલ્યો ને, કે એમાં કેલરી મીટરના ઉષ્માધારિતા, હવે ઉષ્માધારિતા એટલે ખબર પડી, પેલું સીપી અને સીવી લીધું હતું તો અહીંયા સીવી આવશે, બરાબર. તો ઉષ્માધારિતા મૂલ્યોનો ઉપયોગ કરી આ ક્યુવીના મૂલ્યોને કેલરીમીટરના ઉષ્માધારિતાના મૂલ્યોનો ઉપયોગ કરી, હવે એક જરૂરી સૂત્ર છે મિત્રો, કયું સૂત્ર છે એ જરા આપણે અહીંયા ધ્યાન રાખીએ કે આગળના ગયા લેક્ચરમાં આપણે ભણી ગયા હતા, નેક્સ્ટના નેક્સ્ટ લેક્ચરમાં, કે આના માટે એક સૂત્ર વાપર્યું હતું. કયું? તો કે, ચલો હું લાલ પેનથી લખીને તમને હાઈલાઈટ કરાવું છું, કે Q ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ એમ. મિત્રો આ છે ને, જો પદાર્થનું દળ આવ્યું, દ્રવ્યનું દળ આવ્યું છે, ઇન્ટુ ડેલ્ટા ટી. આ સૂત્રની અંદર કિંમતો જો તમારે મૂકવાની થાય તો ઉપયોગ કરી, આ સૂત્રનો ઉપયોગ કરી, અને આની પરથી સી, આ જે સી ડેલ્ટા ટી પરથી મેળવી શકાય, શું મેળવી શકાય, આંતરિક ઉર્જાનો ફેરફાર, કે જે અચળ કદે પ્રણાલીએ મેળવેલી ઉષ્માનો ફેરફાર આવા બોમ્બ કેલરીમીટર દ્વારા આપણે તારવી શકીએ છીએ, સૂત્ર પરથી મેળવી શકાય. મિત્રો એટલે તમને અટપટી લાગતી થિયરી, પરંતુ ખરેખર બધું જ પ્રાયોગિક કાર્ય પર આધારિત છે, અને પ્રાયોગિક રીતે આવા બોમ્બ કેલરીમીટરનો જેમ ઉપયોગ કર્યો અને અચળ કદે જે પ્રણાલીએ મેળવેલી જે ઉષ્મા છે એ, તેમાં કદનો કોઈ ફેરફાર થતો નથી, કદનો ફેરફાર ન થયો એટલે કે કદ બદલાતું નથી, દેટ મીન્સ અચળ કદે આવા આંતરિક ઉર્જાના ફેરફારો નોંધી શકાય છે. કારણ કે તાપમાનમાં કોઈ ફેરફાર બીજો ના થયો, પર્યાવરણ પર એની અસર થતી નથી, એટલા જ માટે તો આવું ચુસ્ત એકદમ સીલ કરેલું બંધ પાત્ર લીધું છે. તો મિત્રો આ વાત થઈ આપણે ડેલ્ટા યુની. હવે વાત કરીશું ક્યુપીની. સો ઇઝી, કેમ? કારણ કે એમાં માત્ર એક આકૃતિ, એટલે સામાન્ય એક આકૃતિથી સમજવાનું છે, એક માત્ર નાનકડા ગ્લાસ જેવું, કે કપ જેવું, જેને આપણે કપ કહીશું, તો એવા કપ જેવું એક પાત્ર જ લેવાનું છે. અને આ જે કપ જેવું પાત્ર છે ને, એ શેમાંથી બનાવેલું છે? તો ફોર્મડ આવે ને, ફોર્મ, એ ફોર્મ પોલી સ્ટાયરીન. મિત્રો જુઓ, થઈ ગયો, પોલીમર છે એક પ્રકારનું, પોલી સ્ટાયરીન, અને એનો કપ બનાવેલું છે, ફોર્મ પોલી સ્ટાયરીન નો કપ આનું બનાવેલું છે. એમાં
જે તે આપણે પ્રવાહી લઈ, હવે ખરેખર તમને દેખાશે પરંતુ આ દેખાતું ના હોય એ અપારદર્શક છે, પરંતુ આ તો તમને ટ્રાન્સપરન્સીના કારણે અત્યારે તમને દેખાવા માટે પ્રયત્ન કરાવી આપ્યો છે આકૃતિમાં. બાકી પાઠ્યપુસ્તકમાં આકૃતિ બતાવી છે એમાં આટલા ભાગમાં તમને એની અંદરનું ટ્રાન્સપરન્સી બતાવી છે. એમાં થર્મોમીટર મૂકી દેવાનું છે અને થર્મોમીટર મૂકી અને તેનું તાપમાન માપવાનું છે. લો હવે આ શું થયું, દબાણ કેવું થયું, લો જુઓ અચળ, કારણ કે તમે જોઈ શકો છો પ્રણાલી કેવી છે. તો અચળ દબાણે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્માનું મૂલ્ય છે. શા માટે, કારણ કે તમે જોઈ શકો છો પાત્ર ખુલ્લું છે, ઉપરાંત આ પ્રક્રિયા મિશ્રણની અંદર જે પણ કોઈ ફેરફાર થશે તો એ ફેરફાર થર્મોમીટરના તાપમાનથી નોંધાશે. એટલે અહીંયા તો મિત્રો આ રીતે સ્વીકારવું જ રહ્યું. મેં તમને પહેલા કીધું ને કે આનું અભ્યાસ બહુ ટૂંકો છે પરંતુ જરૂરી છે. એટલે અહીંયા ધારો કે અચળ દબાણે, આ અચળ દબાણે શોષાયેલી કે ગુમાવેલી, અચળ દબાણે મેળવેલી, ધેટ મીન્સ શોષાયેલી કે પછી ગુમાવેલી, આ જે ઉષ્માનું મૂલ્ય છે એને આપણે શું કહી શકીશું મિત્રો, ક્યુપી કહી શકાય ને, કારણ કે અચળ દબાણે છે. તો અચળ દબાણે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા ક્યુપી, ધેટ મીન્સ હિયર ઇઝ ધીસ ઇઝ ધ ડેલ્ટા એચ, બટ હિયર ઇઝ ધીસ ડેલ્ટા એચ ઇઝ ધ ટોટલ રિએક્શન, ધેટ મીન્સ ધ ડેલ્ટા એચ આર. હવે આ મૂલ્ય પ્લસ પણ હોઈ શકે અને માઇનસ પણ હોઈ શકે, ધેટ મીન્સ હિયર ઇઝ ધ ટુ ફંક્શન્સ connected to this delta HR. Why? Because of here is the plus, either on this minus. જો પ્લસ છે તો એનો મતલબ છે ઉષ્મા શોષક પ્રક્રિયા છે અને એના માટે પણ જરૂરી છે, અને જો માઇનસ છે તો તે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. મિત્રો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ પ્લસ, દેટ મીન્સ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ, દેટ મીન્સ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્માનું મૂલ્ય એટલે કે તે પ્રણાલી ગુમાવે છે, અહીંયા પ્રણાલી મેળવે છે. તો મિત્રો લાગતા નાનકડા મુદ્દામાં, પરંતુ જે અત્યાર સુધીમાં ડેલ્ટા યુ અને ડેલ્ટા એચ એટલે કે અચળ કદે પ્રણાલીએ મેળવેલી ઉષ્માનું મૂલ્ય તેના આંતરિક ઉર્જાના ફેરફાર બરાબર હોય છે, પરંતુ આ આંતરિક ઉર્જાનો ફેરફાર અને એ જ પ્રમાણે અચળ દબાણે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્માનું મૂલ્ય તેના એન્થાલ્પીના મૂલ્યના ફેરફાર બરાબર હોય છે, એટલે કે ડેલ્ટા એચ નું માપન. તો આ બંને જે મુદ્દા છે મિત્રો, ડેલ્ટા યુ અને ડેલ્ટા એચ નું માપન એ કેલરીમિતિ દ્વારા થાય છે, અને આ ઘટનાને કેલરીમિતિ કહી, પરંતુ કેલરીમિતિની ઘટના કેલરીમીટરમાં થાય છે. આ તમે જોઈ શકો છો કે ડેલ્ટા યુ નું માપન અચળ કદે બોમ્બ કેલરીમીટર દ્વારા આપણે કર્યું છે, અને બીજું એક એવું સાદું કેલરીમીટર છે. તો મિત્રો આ રીતે ખરેખર ભૌતિક વિજ્ઞાન સાથે સંકળાયેલી આ જે ઘટના કે પ્રયોગો છે એને રસાયણ વિજ્ઞાનના આપણા પાઠ્યપુસ્તકમાં 6.3 નંબરના મુદ્દાથી પ્રકાશિત કર્યું છે. તો આજના લેક્ચરમાં આપણે માત્ર ડેલ્ટા યુ અને ડેલ્ટા એચ નું માપન શીખ્યા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્યુપી, દેટ મીન્સ ડેલ્ટા એચ એટલે કે એન્થાલ્પીના પ્રકારો છે, એન્થાલ્પીના ફેરફારો છે, જે પ્રક્રિયા ઉષ્મા છે, દહન ઉષ્મા છે, પરમાણીયકરણ ઉર્જા છે, આયનીકરણ એન્થાલ્પી છે, બંધ ઉષ્મા એટલે કે બંધન ઉર્જાની બાબતમાં આપણે વાત કરીએ તો બંધ ઉષ્મા છે, આવા ઘણા બધા પ્રકારો જે છે તેનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી વિશ યુ ઓલ ધ બેસ્ટ.